પ્રાંતિજ શ્રી વેરાઈ માતાના મંદિર ચોકમાં શ્રી કૃષ્ણ જન્મ ઉત્સવની ઉજવણી અતિ આનંદભેર કરવામાં આવી. પ્રાંતિજ નાની ભાગોર વિસ્તારમાં આવેલ શ્રી વેરાઈ માતાના મંદિર પાસે શ્રી રાધાકૃષ્ણનું મંદિર છે. વેરાઈ માતાના યુવક મંડળના સભ્યો દર વર્ષે વેરાઈ માતાના ચોકમાં જન્માષ્ટમી પર્વના દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરે છે, પરંતુ છેલ્લા 2 વર્ષથી કોરોનાના ગ્રહણના કારણે ધાર્મિક તહેવારોમાં પણ ગ્રહણ લાગી ગયું હોય તેવું લાગે છે. સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ આ વર્ષે પણ ધાર્મિક ઉત્સવોમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરવામાં આવી છે, ત્યારે શ્રી વેરાઈ માતા યુવક મંડળના ઉત્સાહી અને કર્મઠ સભ્યોએ ખૂબ જ મર્યાદિત સંખ્યામાં હરિભક્તોની ઉપસ્થિતિમાં મટકી ફોડના કાર્યક્રમનું સફળ આયોજન કર્યું હતું. માતાજીના વિસાર ચોકમાં રાત્રે 12ના ટકોરે યુવકોએ મટકી ફોડના કાર્યક્રમનું સુંદર આયોજન કર્યું હતું. ઉપસ્થિત મહિલાઓએ શ્રીકૃષ્ણ જન્મની વધાઈઓ આપી હતી અને કૃષ્ણના જન્મોત્સવ અંતર્ગત ગીતો ગાયા હતા. યુવકોએ હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલકીના જય ઘોષ સાથે સમગ્ર વાતાવરણને રંગીન બનાવી દીધું હતું. વર્ષો અગાઉ આ સ્થળ ઉપર પૌરાણિક વાવ હતી, જેના ઉપર શ્રી વેરાઈ માતા તેમજ શ્રી રાધાકૃષ્ણના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને પ્રાંતિજ શહેરમાં તે સમયે નીકળેલ ભવ્ય શોભાયાત્રામાં હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.